આદિવાસી વિસ્તારના બાળકો આગ્રીના ટેરવે કોમ્પ્યુટર ચલાવી આંખોમાં આંખો પરોવી સરસરાટ અંગ્રેજી બોલતા થયા તે આ ગુણોત્સવની સાચી ફલશ્રુતિ છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી. ગરુડેશ્વર તાલુકા મથકથી ટીમરવા જતા રસ્તામાં આવતા ગામોની શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઢોલ નગારા વગાડી ઠેર ઠેર પુષ્પવર્ષા કરી ઉમરકાભેર સ્વાગત કર્યું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ત્રણેય ગામોના 56 જેટલા બાળકોને મંત્રી વાઘાણીએ ધોરણ 1માં શાળા પ્રવેશ કરાવ્યો હતો, જ્યારે 19થી વધુ ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો હતો. ગરુડેશ્વર તાલુકાના ઉપરોક્ત ત્રણેય પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવના સ્ટેજ સંચાલનની સંપૂર્ણ જવાબદારી શાળાના ભૂલકાઓએ જ સંભાળતા આદિવાસી વિસ્તારમાં શિક્ષણમાં આવેલા અમૂલ પરિવર્તન અને બાળકોની કાર્યક્રમ સંચાલન શક્તિ નિહારી અત્યંત પ્રભાવિત થયેલા રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ બાળકો અને તેની પાછળ સતત મહેનત કરતા શિક્ષકોને પણ વખાણ્યા હતા. આ તબક્કે ઉપસ્થિત બાળકો અને વાલીઓને સંબોધતા શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના ભૂલકાઓ સ્ટેજ ઉપર આવીને બોલતા થયા તે એક સન્માનજનક અને ગર્વ આપનારી બાબત છે, કારણ કે દેશમાં અન્ય કોઈ રાજ્યોમાં આ પ્રકારે સારા પ્રવેશોત્સવ થતા નથી. ગુજરાતમાં વર્ષ 2003થી ચાલી રહેલા પ્રવેશોત્સવની આ સાચી ફલશ્રુતિ છે, તેથી આ તમામ બાળકોનું પણ સન્માન થવું જોઈએ. માત્ર એટલું જ નહીં, સારા પ્રવેશોત્સવના કાર્યક્રમથી લોકભાગીદારી પણ વધી છે, લોકો પણ સારા સુધી આવતા થયા છે, અને તેથી જ આ ઉત્સવ માત્ર પ્રવેશોત્સવ ન બની જતા સાચા અર્થમાં લોકોત્સવ બની ગયો છે. વધુમાં જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દીકરીઓના શિક્ષણ માટે ભિક્ષા માંગી હતી. આદિવાસી વિસ્તારના બાળકોની ચિંતા સરકારે કરી છે, જેના થકી આજે આદિવાસી વિસ્તારના બાળકો આંગળીના ટેરવે કોમ્પ્યુટર ચલાવતા થઈ ગયા છે અને આંખમાં આંખ પરોવી સડસડાટ અંગ્રેજી બોલતા થયા છે. તે પણ સારા પ્રવેશોત્સવની જ ઉપલબ્ધિ છે. માત્ર એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવા માટે રાજપીપળામાં દેશની પ્રથમ ટ્રાઇબલ યુનિવર્સિટી બની છે અને આદિવાસી સમાજ જેને પૂંજે છે તેવા બિરસા મુંડાનું નામ અપાયું છે. સાથોસાથ શિક્ષકોને ઉદ્દેશીને મંત્રીએ જણાવ્યું કે શિક્ષકો પુણ્યનું કામ કરી રહ્યા છે, ભગવાને સોંપેલા કામ તરીકે તેનો સ્વીકાર કરી શિક્ષણ કાર્યને આગળ ધપાવતા સમાજ વ્યવસ્થામાં બદલાવ આવ્યો છે. દેશને વૈભવશાળી બનાવવાના શિક્ષણ કાર્યમાં સહભાગીતા વધારવા સૌને આહ્વાન કર્યું હતું. માધ્યમો સાથેના સંવાદમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી રાજ્યમાં સારા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ટીમરવા, કારેલી અને નધાતપુર જે આદિવાસી વિસ્તારમાં આવેલા ગામો છે ત્યાં ઉપસ્થિત રહી બાળકોને સારા પ્રવેશ કરાવ્યો છે. મને જણાવતા આનંદ થાય છે કે રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં 3.83 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 1માં પ્રવેશ કર્યો છે. સાથે સાથે આંગણવાડીમાં પણ 1.60 લાખથી વધુ ભૂલકાઓ પ્રવેશ મેળવ્યો છે. આ વખતનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહજનક રહ્યો છે. ગામના લોકો અને વાલીઓએ પોતાનો ઉત્સવ હોય તેવી રીતે સમાજ ઉત્સવ બનાવ્યો છે. સારા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન વિવિધ કૃતિઓ રજૂ કરી રહેલા અને સ્ટેજ સંચાલન કરતા બાળકોને મંત્રી અને અન્ય મહાનુભાવો દ્વારા રોકડ પુરસ્કાર, સારામાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર બાળકોને પુસ્તકો આપી, ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહેલ વિવિધ તબક્કે સિદ્ધિ હાંસલ કરનારા બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ વૃક્ષ બચાવો, પર્યાવરણ બચાવોના સંદેશા સાથે તમામ શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યા વિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો,
યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો, અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે, એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમત ગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે, અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.